કાર્યક્રમમાં હું બેઠીને કંટાળેલો છું એટલે હું ટાઈમ નહીં લઉં, પણ ખરેખર મને ખબર હોય છે કે તમારું અત્યારે મૂડ શું છે અને આજે તમે આ પ્રોગ્રામને કેવી રીતના એન્જોય કરવા માંગો છો. તો મને એવું લાગ્યું કે ચાર પંક્તિથી એવી રીતના શરૂઆત કરીએ કે તમને આ કાર્યક્રમની ઝલક મળવાની શરૂ થઈ જાય કે તૂટેલી નાવમાં સફર કરવું છે શું, તૂટેલી નાવમાં સફર કરવું છે શું, દિલ લગાવવું ફરીથી મરવું છે શું, દિલ લગાવું ફરીથી મરવું છે શું. તો શાકી પીવરાવી દે હજુ બે જામ, શાકી પીવરાવી દે હજુ બે જામ, હોશમાં રહીને કરવું છે શું. મારા મિત્રો, અહીંયા બે શાકી મારા માટે એવા બેઠા છે જે અમર સર અને કેતન સર, કે જેમણે મને સફળતાના, સંઘર્ષ કરવાના અને સતત લડવાના જામ પીવરાવ્યા છે. અને એ જામની અસર છે કે આજે હું તમારી સમક્ષ અહીંયા ઊભો રહી શક્યો છું. તે એમના માટે એક જબરદસ્ત તાળીઓથી મારા માટે થેન્ક આપણે કહીએ. એનું જસ્ટ રીઝન એવું છે કે તમે જેમ કેટલાક વિદ્યાર્થીઓ FI માં આવ્યા એમ હું પણ FI માં આવ્યો હતો, પણ મારી સિચ્યુએશન થોડીક અલગ હતી. જસ્ટ બીકોઝ કે હું અલંગમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હતો અને મારો 4500 રૂપિયા પગાર હતો. સવારે 11 વાગે મારે ત્યાં પહોંચવાનું હતું અને રાત્રે 7 કે 8 વાગ્યા સુધીનું મારું કામ હતું. હું મહુવા હતો, મને